હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બાળકો. શું કરો છો? લેસન કરો છો? અરે વાહ, ચલો તમારે વાર્તા સાંભળવી છે. ચલો હું તમને એક વાર્તા કહું. સારી વાર્તા કહું? ચલો કહો તો. પંખીની? ના તો પ્રાણીની? હા તો ચલો હું તમને એક જંગલમાં રહેતા એક પ્રાણીની વાર્તા કહેવાની છું. ગેંડાની વાર્તા કેવું, બરાબર ને? એક ઘનઘોર જંગલ હતું, એમાં એક ગેંડો રહે. ગેંડો તો ભારે કદરૂપ પ્રાણી, દડા જેવું ફૂલેલું પેટ અને ટૂંકા ટૂંકા પગ, ખડબચરું મોઢું અને નાક ઉપર સિંગડું. છતાં ગેંડાભાઈ એમ માનતા કે પોતાના જેવું રૂપાળું કોઈ જ નથી, જંગલના બધા પ્રાણીઓની મજાક ઉડાવે. એક દિવસ ગેંડો ઝાડ નીચે બેઠો હતો, એટલામાં ત્યાંથી એક ઊંટ નીકળ્યું. ઊંટને જોઈ ગેંડો મોટેથી બોલવા લાગ્યો, અલ્યા ઓ ખૂંડિયા, તારી ડોક તો જો કેટલી બધી લાંબી છે. ઊંટને થયું આ ગેંડો અભિમાની છે, એની સાથે ઝઘડો કરવામાં સારસો. આથી એ ચૂપચાપ આગળ ચાલ્યો. થોડી વાર પછી સામેથી હાથીભાઈ દેખાયા. હાથીને જોઈ ગેંડો મસ્કરીમાં કહેવા લાગ્યો, એ જાડિયા, તારું શરીર છે કે ડુંગર? અલ્યા, તારા મોઢા આગળ આ શું લટકે છે? હાથીએ ગેંડા સામે જોયું જ નહીં, એ સીધો પોતાને રસ્તે ચાલતો થયો. એટલામાં ત્યાંથી એક જિરાફ પસાર થયું. ગેંડો મસ્કરી માટે આવી ટક છોડે, એ જિરાફને કહે, ઓ ટાળના બીજા ભાઈ, તારું મોઢું આકાશમાં ને પગ પાટાળમાં છે. જિરાફ તો ઓછા બોલું પ્રાણી. ગેંડાને જોતા જ એ બીજે રસ્તે જતું રહ્યું. આમ ગેંડો જંગલના બધા પ્રાણીઓને પજવે, હેરાન કરે. બધા એનાથી ત્રાસી ગયા હતા. સૌને ગેંડાના ત્રાસમાંથી છૂટવું હતું, પણ કોઈ ઉપાય જડતો ન હતો. એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા, બધાએ જાત જાતના ઉપાય સૂચવ્યા. રીચ કહે, આપણે સૌ ગેંડા ઉપર તૂટી પડીએ. પણ ગેંડો તો ભારે જનુની પ્રાણી, તાકાતવાળું પ્રાણી, એ જીવ પર આવી લડવા માંડે તો બધાને ભાગવું મુશ્કેલ પડે. એથી હાથીએ કહ્યું, જો કોઈ ગેંડાને કહે કે ભાઈ તું અમારાથી બેડોર છે, તો એ આપણી મસ્કરી કરવાનું છોડી દે. પણ એને એવું કહે કોણ? આખરે એક વૃદ્ધ શિયાળે કહ્યું, એ કામ હું કરીશ, હું એની બરાબર મજાક કરીશ. કાલે તમે બધા મારી સાથે આવજો. બધા પ્રાણીઓ શિયાળ સાથે જવા કબૂલ થયા. પછી શિયાળે એક મોટો અરીસો શોધી કાઢ્યો. અરીસો લઈ બધા પ્રાણીઓ ગેંડા પાસે ગયા. દૂરથી તેમણે ગેંડાને જોયો, તે એક સામૃગને પજવી રહ્યો હતો. શિયાળે અરીસો ઝાડના થડ પાસે મૂક્યો, પછી તે પહેલા ગેંડા પાસે ગયો. શિયાળે કહ્યું, ગેંડાભાઈ ગેંડાભાઈ, પેલા ઝાડ પાસે અમે એક પશુ જોયું છે, એ અમારા તમારા જેવું રૂપાળું છે. ગેંડો અભિમાનમાં બોલ્યો, મારા જેવું રૂપાળું કોઈ હોય જ નહીં, જાઉં તો ખરો, કોણ છે એ બેવકૂફ? ગેંડો તો ડોટો આવ્યો પેલા ઝાડ પાસે, એણે ત્યાં મૂકેલા અરીસામાં જોયું. જોતા જ એ જોરથી હસીને બોલી ઉઠ્યો, અરે આ વરી કયું કદરૂપ પ્રાણી છે, એના નાક ઉપર આ શું ઉગ્યું છે? મેં તો ઘણા કદરૂપા પ્રાણીઓ જોયા છે, પણ આવું સાવ કઢંગું પ્રાણી આજે પહેલીવાર જ જોયું. હા,
ગેંડો તો અરીસામાં જોઈ હસ્યા જ કરે. બધા પ્રાણીઓ દૂરથી તમાશો જોતા હતા. તેમણે ગેંડાની ભારે મજાક કરી, પણ ગેંડો એ મજાક સમજે તો ને? બધાને એમ કે ગેંડો બરાબર ખીજાશે, એથી એ બધા દૂર જ ઊભા હતા. પણ એવું કંઈ બન્યું નહીં, કારણ કે ગેંડો સાવ મૂરખ હતો. આવા મૂરખની સાથે માથાકૂટ સી કરવી? બધા પ્રાણીઓ ગેંડાની મૂર્ખાઈ ઉપર હસ્યા અને હસતા હસતા ચાલ્યા ગયા. તો બાર મિત્રો, તમે સાંભળી ને ગેંડાની વાર્તા? તો એવી જ બીજી વાર્તા સાથે આપણે ફરી મળીશું. બાય.